गुजराती फिल्म उद्योग वार्ता कथन टेक्नोलॉजी अने अन्य तमाम बाबतोमां परिवर्तन अने प्रगति करी चुक्यो छे। गुजराती फिल्मो व्यावसायिक सफलता साथे क्रिटिकल प्रशंसा पण मेळवे छे अने हवे राष्ट्रीय आंतरराष्ट्रीय सन्मान पण मेळवे छे। कास फिल्म फेस्टिवलमां हाजर रहेवो के फिल्म पसंद थवी એ ગૌરવની વાત છે અને ગુજરાતી ફિલ્મ ગાંધીની બકરી હવે કાસ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ વાઇડ પ્રદર્શિત થવાની છે। નિર્માતા નિર્દેશક ઉત્પલ મોદી 14 જેટલી ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટ કરી ચૂક્યા છે। હિન્દીના જાણીતા સાહિત્યકાર સર્વેશ્વર દયાળ સક્સેનાના રાજકીય કટાક્ષ નાટક બકરી પરથી બનેલી ઉત્પલ મોદીની ફિલ્મ ગાંધીની બકરી જુલાઈ મહિનામાં કાસ ફિલ્મ ફેસ્ટિવલમાં 7 જુલાઈના રોજ દુનિયાભરમાં પ્રદર્શિત થશે, જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની વાત હશે। ગાંધીની બકરી ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અનુભવી કલાકાર અર્ચન ત્રિવેદી, બોપાદરા, મનીષ પાટડિયા, કિરણ જોશી, ડિમ્પલ ઉપાધ્યાય, શૈલેન્દ્ર વાઘેલા અને ખાસ ગોપી દેસાઈ જેવા જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે ગાંધીની બકરી જે ફિલ્મ છે તે કાન્સ ફેસ્ટિવલ માટે નોમિનેટ કઈ થઈ છે, તો ફિલ્મની સ્ટોરી વિશે જણાવશો અને આપના પાત્ર વિશે જણાવશો। બિલકુલ, સૌથી વધારે મજાની વાત આ વાર્તામાં એ છે કે વર્ષો પહેલાં લખાયેલું આ નાટક, બકરી નામે લખાયેલું નાટક, અને એ નાટકનો ડૉક્ટર ચિનુ મોદી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો। નિમેશ દેસાઈ સાહેબે એના ઉપરથી પ્લે બનાવ્યું અને આખું મ્યુઝિકલ પ્લે, પણ મૂળ આ નાટકની વાર્તા કરતા છે ને સાંપ્રત સમયમાં, એટલે આજના સમયમાં પણ આટલા વર્ષો પહેલાં લખાયેલી વાર્તા આજે પણ તમને એમ લાગે કે કાલ લખાયેલી વાર્તા છે, એટલે એકદમ પાવરફુલ કન્ટેન્ટ છે, પોલિટિકલ કન્ટેન્ટ છે, ખૂબ જ અદ્ભુત કન્ટેન્ટ છે। અને ઉત્પલભાઈએ જ્યારે પણ આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હશે ત્યારે એમણે સૌથી પહેલું જે મારા હિસાબે ઉત્તમ કામ કર્યું એ કાસ્ટિંગ, દરેક પાત્રોને એમણે એવી રીતે પસંદ કર્યા કે એમનો અનુભવ તો હોય પણ એ પાત્રમાં એ સંપૂર્ણપણે એ જ કેરેક્ટર જો આ રોલ કરે તો અદ્ભુત થાય વાત। તમે જુઓ કે કેટલા બધા એવોર્ડ્સ એને મળ્યા, પણ કાન્સ ફેસ્ટિવલમાં ફિલ્મ રિલીઝ થશે 7 જુલાઈ, આ અમારા બધાને માટે બહુ મોટા ગૌરવની વાત છે, કારણ કે કોઈ એક ગુજરાતી ફિલ્મ અને એને અહીંયા સુધી બિરદાવવામાં આવે, અને દરેક કલાકારને માટે ગૌરવ તો હોય જ, પણ ગુજરાતી ભાષાનું પણ ગૌરવ છે, ગુજરાતી સાહિત્યનું પણ મારા હિસાબે ગૌરવ છે, કારણ કે એના લેખક સર્વેશ્વર દયાળ સક્સેના સાહેબ એ પોતે પણ સાહિત્યમાં બહુ મોટું, અને એના કારણે પણ આ ફિલ્મને આટલો બધો સપોર્ટ મળ્યો એવું બની શકે। નાની અમથી જ વાર્તા છે, પણ એ વાર્તાની મજા જ એ છે કે ગામડાનો શિક્ષક છે અને પછી એ ગામને સુધારવા માંગતો હોય છે, એ જ ગામમાં વર્ષો પહેલાં જુદા જુદા કૌભાંડો કરી અને ભાગેડું હોય એ પ્રકારના રાજકારણીનો વેશ બદલીને આવે છે ને ત્યાં આની જોડીના જે સંઘર્ષ થાય છે, અને પછી આ લોકો એક લોલીપોપ જેમ શબ્દ વપરાય છે અત્યારે એવી રીતે એક બકરીને કેન્દ્રમાં રાખી અને પ્રજાજનોને લૂંટે છે, અને ગાંધી 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 સૂઠને ગાંગડે ગાંધી થવો એ જે વાત છે એ આ ફિલ્મ સાર્થક કરવા સુંદર ફિલ્મ સમાજ ઉપર કેવી પ્રકારે અસર છોડે છે, ફિલ્મ સમાજ ઉપર કેવી અસર છોડે છે? બિલકુલ, પ્રેક્ષક જ્યારે આ ફિલ્મ જોવા બેસે દર્શક, ત્યારે 110% એને એવું તો થશે જ કે આ આજની વાત છે, આજે પણ આવું ચાલે છે, આજે પણ આવું થાય છે, આની એક બહુ મોટી અસર છૂટશે આ ફિલ્મ જોઈને। એટલે ડિરેક્ટર તરીકે ઉત્પલ મોદી અને એડિટર તરીકે શ્રીનિવાસ પાત્ર, આ બંનેનું જે મુખ્ય કામ છે ને એ આખી વાર્તાને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકો તરત એનો સ્વીકાર કેવી રીતે કરે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।